હું રામ હર્ષ કોડીનાર કોડીનારથી હું બિલોંગ કરું છું. ફર્સ્ટ ટાઈમ હું ધોરાજી ભણતો હતો, પણ તે વખતે નીટનું 2021માં સારું પરિણામ ન આવ્યું, એટલા માટે રીનીટનું વિચાર્યું. તો ઘણાને પૂછ્યું તો એણે જ્ઞાનમંજરીનું કીધું, એટલા માટે જ્ઞાનમંજરીમાં રીનીટ કમ્પ્લીટ કર્યું. એટલે આ વખતે 2022માં મેં એક્ઝામ આપી ને ખૂબ સારું પરિણામ આવ્યું. ફર્સ્ટ ટ્રાયમાં 422 માર્ક હતા ને સેકન્ડ ટ્રાયમાં 625 માર્ક આવ્યા, એટલે ખૂબ સારું પરિણામ આ વખતે આવ્યું. તો જ્ઞાનમંજરીમાં ખૂબ ભણવાનું સારું, સાથે સાથે અહીંયા નાકરાણી સાહેબની સભા દર 15 દિવસે હોય, એટલા માટે આપણે કઈ રીતે અભ્યાસ કરવો એની માહિતી મળે. ને બીજું કે અહીંયા રીડિંગ અહીંયા સ્કૂલે જ હોય, સવારે 7 થી લઈને 6 વાગ્યા લગણ સ્કૂલે જ હોય, એટલા માટે બધું કમ્પ્લીટ હોય. ત્રણે ત્રણ ડિપાર્ટમેન્ટ ફિઝિક્સ કેમેસ્ટ્રી ને બાયોલોજીના છે, એટલે ડાઉટ સેશનય કમ્પ્લીટ સોલ્વ કરાવે. અને ટેસ્ટનું શિડ્યુલ જે છે એ ખૂબ સરસ છે. ને એમસીક્યુની પ્રેક્ટિસ મેન, તો અહીંયા એમસીક્યુની પ્રેક્ટિસ ખૂબ સારી એવી થાય છે, ને જેના કારણે પેપર પૂરું કરવામાં અને પેપરમાં સ્પીડ આવે છે. બાયોલોજીમાં લગભગ બધી લીટીઓ કમ્પ્લીટ, હું કમ્પ્લીટ એમસીક્યુ બાયોલોજીના બધા એમસીક્યુ સોલ્વ થઈ ગયા. ને ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં ખૂબ સારી રીતે એમસીક્યુ ઉપરથી આખું થિયરીને બધું કવરઅપ કરે, એટલા માટે ખૂબ સારું અહીંયા અભ્યાસનું ને છે. અહીં દર 15 દિવસે નાકરાણી સર અને ઉમંગ સર બંને સભાનું આયોજન કરતા, જેના કારણે ખૂબ સારું એવું માર્ગદર્શન મળી રહ્યું. અને છેલ્લે જે રીડિંગનો ટાઈમ હતો, તો એ રીડિંગના ટાઈમમાં બધા સર અમારી સાથે જ રહી અને બધા ડાઉટ સોલ્યુશનથી લઈને બધા અમારા જે પ્રોબ્લેમ્સ હતા એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન, કે ભાઈ અમુકને વાંચવામાં ન મન લાગતું હોય, કે પછી વાંચવું કઈ રીતે, આગળ તૈયારી કઈ રીતે કરવી, એ બધી તમામ અમારા જે પ્રોબ્લેમ હતા એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છેલ્લા દિવસ સુધી સાથે રહી અને સોલ્વ કરાવ્યા. એ રીતે સ્કૂલ તરફથી માર્ગદર્શન મળતું, એ રીતે મેં તૈયારી સતત ચાલુ રાખી. સ્કૂલ તરફથી એમસીક્યુ અને હોમવર્ક, ખાસ કરીને સ્કૂલ તરફથી જે હોમવર્ક આપતું, એ હોમવર્ક ઘરે જઈને કમ્પ્લીટ હોમવર્ક કમ્પ્લીટ કરવાનું. ને હોમવર્કમાં જે એમસીક્યુ ના સોલ્વ થાય એ બીજા દિવસે, એ એમસીક્યુ બીજા દિવસે ડાઉટ સેશનમાં જઈ અને એમસીક્યુનું સોલ્યુશન કરવાનું. ને સ્કૂલે નિશાળે તો રીડિંગ ચાલુ જ હતી ફૂલ ડે સ્કૂલ, ને હોસ્ટેલે જઈને રીડિંગ 3-3.5-4 કલાકનું રીડિંગ હોસ્ટેલે જઈને રીડિંગ સારું એવું રીડિંગ થતું. એટલા માટે સ્કૂલ તરફથી જે રીતે માર્ગદર્શન મળ્યું, કે ભાઈ સભામાંથી જે રીતે માર્ગદર્શન મળતું કે આવી રીતે તૈયારી કરવાની છે, તો એ અનુલક્ષીને જ બધી તૈયારી કરી. છેલ્લા દિવસોમાં કઈ રીતે વિચારવું, કઈ રીતે ભોજન ને બધું કમ્પ્લીટ, કઈ રીતે આહાર ગ્રહણ કરવાનું એ બધું છેલ્લા દિવસોમાં જે રીતે અહીંયા સ્કૂલેથી કહેવામાં આવ્યું હતું એ રીતે બધું કમ્પ્લીટ કર્યું. ને એટલા માટે જ સારું એવું પરિણામ મળ્યું. સ્કૂલેથી સભામાં જેવી રીતે કહેતા કે આવી રીતે જ તૈયારી થવી જોઈએ, એવી રીતે આગળ તૈયારી કરી. અને છેક એમ નહીં કે છેલ્લે ખેંચી લીધું, એવું કંઈ નહીં, પહેલેથી શરૂઆતથી જે રીતે સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું એવી જ રીતે તૈયારી મેં સતત ચાલુ રાખી. એના કારણે જ સારું એવું પરિણામ મળ્યું. ને સ્કૂલના મોડ્યુલમાં જે રીતે એમસીક્યુમાં મોસ્ટ ઓફ વધુ પડતી એમસીક્યુ જેમ વધુ પડતી સોલ્વ થયા, એના કારણે સ્પીડ આવવાના કારણે પેપર કમ્પ્લીટ થઈ શક્યું. આ વખતે 2022નું પેપર થોડુંક લેન્ધી હતું બાયોલોજીનું ને કેમેસ્ટ્રીનું, એટલા માટે એમસીક્યુનું વધુ ને વધુ મહાવરો થવાના કારણે એ પેપર આરામથી પૂરું થઈ શક્યું. ને સ્કૂલ તરફથી જે રીતે કહ્યું હતું કે ત્યાં પરીક્ષા ખંડમાં કઈ રીતે વિચારવું ને કઈ રીતે ત્યાં વર્ક કરવું, એ મુજબ જ વર્ક કરી અને એ મુજબ જ મેં કાર્ય કર્યું હતું, એટલા માટે જ ત્યાં મારે ત્યાં કંઈ વાંધો નહોતો આવ્યો. એટલે અહીંયા જ સ્કૂલમાં જ એવો માહોલ ઊભો કરાયો હતો, ને સ્કૂલમાં જે રીતે કહ્યું હતું કે આવી રીતે જ ત્યાં થવું જોઈએ એવી રીતે જ મેં ફોલો કર્યું, એને ટોટલી સ્કૂલ તરફથી બ્લાઇન્ડલી ફોલો કરતો રહ્યો, એટલા માટે જ ત્યાં સ્કૂલમાં પરીક્ષા વખતે કંઈ પણ વાંધો ન આવ્યો. ને આ સાથે જ થેન્ક યુ ઓલ ઓફ યુ ને જ્ઞાનમંજરી સ્કૂલ, કે આ વખતે 2022માં ખૂબ સારું એવું પરિણામ આવી શક્યું, એટલા માટે થેન્ક યુ.